આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રભુજી બેઠકની સમીપ આ ધર્મ કાર્ય થઈ રહ્યું છે. નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, શિલ્પાબેન માધવાણી તથા કેતનભાઈ બદિયાણીએ સોમયજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. તેમજ યજ્ઞના પ્રેરક પદ્મભૂષણ આચાર્ય ડોક્ટર ગોકુલોત્સવજી મહારાજ સાથે સત્સંગ કર્યો હતો. આ વિરાટ સોમયજ્ઞ મહોત્સવ ખંભાળિયામાં ચાલી રહ્યું છે. આજે એનો તૃતીય દિવસ છે. રાજકોટમાં 9 યજ્ઞ થઈ ગયા સોમયજ્ઞ, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, અને 47 આ યજ્ઞ છે. ડૉક્ટર ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદયનું આ 47th યજ્ઞ છે સોમયજ્ઞ. અને સોમયજ્ઞથી જે ચમત્કાર થયું છે કે પહેલાં રાજકોટનું સ્વરૂપ શું હતો અને આજે રાજકોટ શું છે, આપ સૌ જોઈ રહ્યા છો. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જ્યાં જ્યાં યજ્ઞ થયા છે સોમયજ્ઞ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, કર્ણાટક, લંડન, પણ જે સોમયજ્ઞથી જે પ્રોસ્પિરિટી વધી છે એનાથી રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ મળે છે. વાંસનું મંડપ છે અને વાંસનું મંડપ જે શા માટે બનાવવામાં આવે છે કે વંશવૃદ્ધિ થાય, અને ચોખાના વેદ મંત્રોથી, કેમ કે મનુષ્ય માનવીમાં ઘણા બધા મનોકામના અને મનોરથ હોય છે, તો એની પ્રપૂર્તિ માટે, એને પૂર્ણ કરવા માટે વેદ મંત્રોથી વિવિધ પ્રકારના જે મનોરથો છે, કામનાઓ છે, એમને પૂર્ણ કરવા માટે આશીર્વાદ આપવામાં આવે છે. તો ડૉક્ટર ગોસ્વામી શ્રી વ્રજોત્સવજીનો જે સોમયજ્ઞ ચાલી રહ્યું છે, આ એમનો વર્લ્ડ રેકોર્ડ એમને કાયમ કર્યું છે કે આટલી નાની ઉંમરમાં વેદ વેદાંતના વિદ્વાન થઈ અને સોમયજ્ઞના આયોજન બહુ મોટા પાયા ઉપર, ઘણા મોટા પાયા ઉપર દેશ અને વિદેશમાં કરી રહ્યા છે. કેટલા વર્ષથી ચાલુ છે? એમને 15 વર્ષ થઈ ગયા સોમયજ્ઞ કરતાં કરતાં, અને અમે એમના પિતાશ્રી છીએ. અમારા 86 સોમયજ્ઞ થયા અને અમે એમને સોમયજ્ઞની દીક્ષા આપી. ડૉક્ટર ગોસ્વામી શ્રી વ્રજોત્સવજીના યજ્ઞો જે જ્યારે થયા છે ત્યારે ડૉક્ટર ગાયનેકોલોજિસ્ટ જે ડૉક્ટર્સ છે એ પણ આવ્યા પ્રસાદ લેવા માટે, અને સંતાન ન હતી પણ ઠાકોરજીની કૃપાથી, યજ્ઞનારાયણ ભગવાનની કૃપાથી સંતાન થઈ. કેમ કે જ્યારે અગ્નિ પ્રકટ કરવામાં આવે છે ત્યારે વેદ મંત્રોથી ઘર્ષણ કરીને, અગ્નિમંથન કરીને, અરણિમંથન કરીને, ચારો વેદોના મંત્રોથી અગ્નિ પ્રકટ કરવામાં આવે છે. એટલે આ જે અગ્નિ છે એ લાઇટરથી, કેમિકલ પ્રોસેસથી પ્રજ્વલિત નથી થતી, પણ ઘર્ષણથી થાય અને વેદ મંત્રોથી આ અભિમંત્રિત અગ્નિમાં બધા વિદ્વાનો એમના માર્ગદર્શનમાં, વ્રજોત્સવજીના માર્ગદર્શનમાં યજ્ઞ સંપાદિત કરે છે. તો આ ખંભાળિયામાં લાખો વૈષ્ણવ દૂર દૂરથી, સ્પેન, અરબ કન્ટ્રીઝ, ઓસ્ટ્રેલિયા, યુએસ અને ભારતના અનેક પ્રદેશોથી વૈષ્ણવો આવી રહ્યા છે અને લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. કોઈ સ્પેસિફિક મુહૂર્ત કે એવું કંઈ હોય કે ગમે ત્યારે કરી શકાય, અને કેટલા દિવસ ચાલે? 6 દિવસ ચાલે છે સોમયજ્ઞ, અને એનો સ્પેસિફિક મુહૂર્ત હોય છે, એ મુહૂર્ત કરાવીને જ સોમયજ્ઞનો શુભારંભ થાય છે. આ જે પદ્મ એવોર્ડ છે, મને 2 પદ્મ એવોર્ડ શ્રી ઠાકોરજીની ભગવાનની કૃપાથી મળ્યા છે. સૌથી પહેલાં તો 2 રાષ્ટ્રપતિ પુરસ્કારો મળ્યા, ત્યાર પછી મને ડોક્ટરેટ અને ડીલીટ મળી, નેશનલ તાનસેન એવોર્ડ મળ્યો, 72 સ્કોલર્સને 2 PhD ભગવત કૃપાથી કરાવી છે, અને સેવાભાવથી અમે જોડાયેલા છીએ એમાં કે વેદ વેદાંત ઉપર અને ફેસ રીડિંગ ઉપર
તર્કશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર ઉપર, શાસ્ત્રીય સંગીત ઉપર, હવેલી સંગીત ઉપર, દયારામભાઈ ઉપર અને ઘણા બધા વિષયો છે એમના ઉપર મેં ડોક્ટરેટનું માર્ગદર્શન સોમયજ્ઞ ચાલતા વચ્ચે જ રાજકોટમાં ઉદઘોષણા થઈ હતી કે શ્રીજી ગૌશાલામાં આવતા વર્ષે કાં તો આ વર્ષે વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું આયોજન થશે. એક વર્ષમાં કેટલા કરી શકાય કે એવું કંઈ? પાંચ તો કરવા જ જોઈએ, પણ પાંચ ના બને તો એક તો કરવું જોઈએ. યુવા વર્ગ માટે આપ શું કહેશો, કોઈ સંદેશો? કેમ કે યુવામાં વાયુનો વેગ છે, અને જે વાયુનો વેગ છે એ પંખો બહુ સ્પીડથી ચાલે એમાં રેગ્યુલેટ કરવા માટે રેગ્યુલેટર હોય, તો યુવા લોકો જ્યારે એવા ભગીરથ આયોજનોના દર્શન કરશે તો એમને દ્રષ્ટિથી દીક્ષા મળશે, અને જ્યારે દ્રષ્ટિથી જોશે, દર્શન કરશે તો એમને ખ્યાલ આવશે કે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, પરાપૂર્વના સંસ્કારો શું છે. આ જોશે નહીં તો આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ થઈ જશે. એટલે યુવા વર્ગને જે પ્રેરણા મળી છે તો આજે તો ધર્મમાં, કર્મમાં યુવા વર્ગ આગળ પડતો છે, અને અને અમને બહુ આશા છે કે યુવા વર્ગ જે છે આપણી સંસ્કૃતિની ધ્વજા ફરકાવશે. શ્રી વલ્લભાજી સખી.